વાત જૂનાગઢ જિલ્લાની, જ્યાં જૂનાગઢ જિલ્લાના તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. આજે માળિયા હાટીનામાં જમાજમ વરસાદ વરસ્યો. બસ સ્ટેશન વિસ્તાર, મહારાણા પ્રતાપ ચોક વિસ્તાર, રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયો છે. જો કે હજુ પણ સારો વરસાદ વરસે તેવી અપેક્ષા ધરતીપુત્રો રાખી રહ્યા છે. તો આ તરફ કેશોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બસ સ્ટેશન, નવદુર્ગા મંદિર વિસ્તારમાં પણ અત્યારે વરસાદ છે. તો આ તરફ ચારચોક, માંગરોળ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પ્રતિક પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે, શું વિગતો? જૂનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માળિયા હાટીના તાલુકાના વિસ્તારની વાત કરીએ તો બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે પછી રેલવે સ્ટેશન વિસ્તાર હોય કે પછી મહારાણા પ્રતાપ ચોક હોય, આ તમામ એરિયા છે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે માળિયા હાટીના કેટલાક ગ્રામ્ય પંથક પણ એવા છે જ્યાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માળિયા હાટીના ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. માળિયા ઉપરાંત જો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો કેશોદમાં પણ વરસાદ નોંધાયો છે. કેશોદમાં અત્યાર સુધી વરસાદની એન્ટ્રી એ પ્રમાણમાં થઈ ન હતી જેને લઈને ખેડૂતો પણ વરસાદી માહોલની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે ધીમી ધારે, એક રીતે કહી શકાય કે ધીમી ધારે હળવોથી મધ્યમ વરસાદ કેશોદમાં પડ્યો હતો. કેશોદ આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હોવાની વિગત જાણવા મળી રહી છે. જ્યારે જૂનાગઢ શહેરની જો વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં હાલ હળવા વરસાદી છાંટા પડી રહ્યા હોવાની વાત બહાર આવી રહી છે. ઓવરઓલ જૂનાગઢ જિલ્લામાં મહદઅંશે આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, તો ઘણા ખરા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જૂનાગઢ જિલ્લામાં પણ હાલ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે કેશોદની સાથોસાથ માળિયા હાટીના વિસ્તારમાં પણ વરસાદ.